વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો.
ચુંબકીય બળ ઉદ્ભવે છે, ચુંબકીય બળની
તમારી રૂમમાં આકૃતિ 13.2 કે અહીંયા આપણે પ્રવૃત્તિમાં શું કરવાનું છે, તો એક કાગળ લઈ અને કાગળ એક કૂઠું લેવાનું છે અને કૂઠા ઉપર ગુંદરવણે કાગળને લગાવી દેવાનું છે. ચીપકાવી દીધા પછી એ કાગળ ઉપર આપણે ગજિયો ચુંબક મૂકવાનો છે. એ ગજિયો ચુંબક મૂક્યા પછી તેની આજુબાજુ આપણે લોખંડનો ભૂકો એ ભરાવવાનો છે. લોખંડના ભૂકાને ગજિયા ચુંબકની આજુબાજુ ભરાયા પછી તેને સહેજ ઠપકારવાનો છે. જ્યારે તમે એ કાગળને સહેજ ઠપકારશો ત્યારે જે લોખંડનો ભૂકો છે તે ગજિયા ચુંબકની આજુબાજુ એક ચોક્કસ દિશામાં એક ચોક્કસ ભાગમાં તે ગોઠવાઈ જતું હોય છે. તો સા કારણે જ્યારે તમે ગજિયા ચુંબકને મૂકો છો, ગજિયા ચુંબકની આજુબાજુ તમે લોખંડનો ભૂકો ઉભરાયા પછી તમે એને ઠપકારો, ત્યારે જે લોખંડનો ભૂકો છે ગજિયા ચુંબકની આજુબાજુના વિસ્તારમાં એક ચોક્કસ ભાગમાં ગોઠવાય છે. કારણ કે ગજિયા ચુંબકની જે અસર છે એ તેની અમુક વિસ્તારમાં એ ગજિયા ચુંબકના ચુંબકીય બળનો પ્રભાવ એટલે કે અસર થતી હોય છે. એટલે કે આપણે જે ચુંબક મૂક્યો છે ગજિયા ચુંબક, એ ગજિયા ચુંબક એ અમુક વિસ્તારની અંદર એની ચુંબકીય બળની અસર થતી હોય છે. તો આમ ગજિયા ચુંબક દ્વારા જેટલા વિસ્તારમાં આ ચુંબકીય બળની અસર પડતી હોય અથવા અસર ઉદભવતી હોય તે વિસ્તારને ચુંબકીય ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો ચુંબકીય ક્ષેત્ર એટલે ચુંબકના ચુંબકીય બળને કારણે ઉદભવતી અસરને કારણે જેટલા વિસ્તારમાં તેની અસર ઉદભવે તે વિસ્તારને ચુંબકીય ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો ચુંબકીય ક્ષેત્ર એટલે ચુંબકની આસપાસનો વિસ્તાર કે જેમાં ચુંબકની ચુંબકીય બળની અસર અનુભવાય છે. એટલે કે ચુંબકની આજુબાજુનો જે વિસ્તાર કે જેટલા વિસ્તાર સુધી ચુંબકની ચુંબકીય બળની અસર અનુભવાતી હોય એ વિસ્તારને ચુંબકીય ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં કે ચુંબકની ચુંબકીય બળ જેટલા વિસ્તારમાં જોવા મળે, જેટલા વિસ્તારમાં તેની અસર હોય તે વિસ્તારને ચુંબકીય ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. તો ચુંબકીય ક્ષેત્ર રેખામાં આપણે જોયું કે જ્યારે લોખંડના ભૂકાને આપણે
એ બધી